યુનિસેફ સર્વિસીસ, આપણે આજે ક્લોરિન કિટનો ડેમો કરી રહ્યા છે. આ કિટ કેવી રીતે અસેમ્બલ કરવાની અને પ્રી અસેમ્બલ કિટ કહેવાય છે. ઓકે, તો મેં તમને બતાવીશ એને અસેમ્બલી કેવી રીતે હોય, ક્લોરિનની શું પ્રોપર્ટીઝ હોય, એનું વાલ કેવી રીતે બંધ કરી શકાય, કયાથી લીકેજ હોય. ઓકે, તો મેં તમને એ બધું એક્સપ્લેન કરું. તો અહીંયા તમે જોઈ શકો છો ક્લોરિનના બે વાલ છે. ઓકે, આ જે ઉપરનો વાલ હોય એમાંથી વેપર ફોર્મમાં ગેસ નીકળે અને નીચે જે હોય ત્યાંથી લિક્વિડ ફોર્મમાં ક્લોરિન નીકળે. ઓકે, સો બેઝિકલી આના અંદર સાયફન ટ્યુબ હોય. ઓકે, જેને આવું ઊંધા એસ ની સાયફન ટ્યુબ હોય, એટલે સમજો તમે ઉપરનો વાલ ખોલો તો તમને ક્લોરિન વેપર ફોર્મમાં નીકળશે, નીચેનું ખોલો તો તમને લિક્વિડ ફોર્મમાં ક્લોરિન નીકળશે. હવે આ જે વાલ હોય એમાં બે ત્રણ જગ્યાથી પોસિબિલિટીઝ હોય લીકેજ થવાની. ફર્સ્ટ ઓફ ઓલ કે વાલના થ્રેડિંગમાંથી લીકેજ થઈ શકે છે. સેકન્ડ છે કે એની જે સ્પિન્ડલ વાલ આવે છે એની જે કી આવે છે એમાંથી લીકેજ થવાના હાઈલી ચાન્સીસ હોય છે, કારણ કે ઓપરેટર એને ઓન ઓફ કરતો રહેશે. ઓકે, સો આ બે જગ્યા ક્રિટિકલ છે જ્યાંથી લીકેજ થઈ શકે છે. ઓકે, સો ઇન ધ કેસ કે સમજો નીચેના વાલમાંથી લીકેજ થયું તો આપણને ક્લોરિન લિક્વિડ ફોર્મમાં નીકળશે, તો આપણને ટનરને રોલ ઓવર કરીને ઉપર લાવવાનું, જેનાથી આપણે લિક્વિડ બંધ થશે અને વેપર ફોર્મમાં ક્લોરિન ગેસ નીકળશે. સો જે કંઈ કિટ ડિઝાઇન થયેલી છે ઇટ ઇઝ ટુ સ્ટોપ લીકેજ ઇન અ વેપર ફોર્મ, નોટ ઇન અ લિક્વિડ ફોર્મ. ઓકે, અને હુડ કહેવાય છે અને આને પ્રી અસેમ્બલ કિટ કહેવાય છે. હવે મેં તમને બતાવું કે આ કિટ કેવી રીતે અસેમ્બલ કરવાની. પહેલાં નીચેનો ક્લેમ્પ ટાઈટ કરવાનો અને પછી ઉપરનો ક્લેમ્પ ટાઈટ કરવાનો. પછી આ બે ફ્લાય નટને ટાઈટ કરવાનું જેનાથી એ પ્રેશરને હોલ્ડ કરી શકે. અને એટલું ધ્યાન રાખવાનું કે આ જે કંઈ નટબોલ્ટ્સ હોય તમારા એ ઓપન પોઝિશનમાં હોવા જોઈએ, એટલે જ્યારે લીકેજ થાય ત્યારે એવું ના બનવું જોઈએ કે તમે આ નટબોલ્ટ ખોલવામાં ટાઈમ વેસ્ટ કરો છો. ઓકે, તો નટબોલ્ટ થોડાક ઓપન પોઝિશનમાં રાખવાના જેનાથી તમારી કિટ ઇઝીલી અંદર ફિટ થઈ જાય. બીજું, જ્યારે તમે હૂડ લગાવશો તો ગાસ્કેટ ઇઝ અ મેઇન પાર્ટ. ઓકે, અને આ સામેની વોલ, આ વોલ ક્લીન હોવી જોઈએ ત્યારે જ એને ગાસ્કેટ એનું કામ કરશે. એમાં બહુ વધારે કોરોઝન લાગેલું હશે કાં તો બહુ પીટેડ હશે તો કિટના અંદર એક પેન્ટ સ્ક્રેપર પ્રોવાઈડ કરેલું હોય છે જેનાથી તમે એને થોડુંક ઉખાડી શકો અને સરફેસને સ્મૂથ કરી શકો. ધીરે ધીરે ઉસકો ટાઈટ કર લેના હૈ, અભી ટાઈટ થઈ જશે. હવે જ્યારે તમે આને ટાઈટ કરો છો તો બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. પહેલાં બહુ વધારે ટાઈટ નથી કરવાનું, ચાન્સીસ છે કે તમે વિધાઉટ ચેક હૂડને ટાઈટ કરશો તો ચાન્સીસ છે કે ગાસ્કેટ તૂટી શકે છે. બીજું, આ જે હૂડનો વાલ હોય એને દર વખતે થોડુંક ઓપન પોઝિશનમાં રાખવાનું જેનાથી આના અંદરથી જે પ્રેશર આવતું હોય બેક પ્રેશર ક્રિએટ ના થાય અને તમને ડેમેજ ના થાય. અને અહીંયા તમારી એક સાયફન ટ્યુબ લગાવવાની જે તમારી કોસ્ટિક પીટમાં જાય, જેનાથી તમારું આ જે કંઈ ટનરના અંદર ક્લોરિન હોય એ તમે ન્યુટ્રલાઇઝ
કરી શકો છો. ઓકે, હવે તમારે આ જ્યારે કીટ અસેમ્બલ થઈ જાય, તમે એને ચેક કરો અમોનિયા અહીંયા ગાસ્કેટના આજુબાજુ લગાવીને કે ભાઈ લીકેજ થાય છે. ઇફ યુ લાગતું હોય કે ભાઈ કોઈ એક જગ્યાએથી લીકેજ થતું હોય, તમે એને હજી એક થોડુંક ટાઈટ કરી શકો છો. સો આવી રીતે આ ક્લોરિન કીટથી તમે આવી રીતે વાલ્વનું લીકેજ અરેસ્ટ કરી શકો છો. થેન્ક યુ.